આ મંદિરમાં કોઈ પૂજારી નહીં, પણ એક વાંદરો હનુમાનજીની પૂજા કરે છે. જ્યાં મિત્રો તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ આ સત્ય છે. આજે અમે તમને એક એવા દિવ્ય વાંદરાના દર્શન કરાવીશું જે કોઈ સામાન્ય વાંદરો નથી, પણ સ્વયં હનુમાનજીના આશીર્વાદ છે. આ વાંદરાની સૌથી ખાસ વાત એ છે કે આ વાંદરો સવારે બજરંગ બલીની પૂજા કરે છે અને રાત્રે મંદિરની રક્ષા કરે છે. જી હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલા બજરંગગઢ મંદિરની, જ્યાં કોઈ પૂજારી નથી, પરંતુ એક વાંદરો હનુમાનજીની પૂજા કરે છે. ખરેખર મિત્રો, નીચે કમેન્ટ બોક્સમાં જય હનુમાન જરૂર લખજો. હનુમાન ભક્તોની આસ્થાનું પ્રતીક એવા અજમેરના બજરંગગઢ મંદિરમાં રામુ નામનો એક વાંદરો છેલ્લા 7 વર્ષથી હનુમાન દાદાની પૂજા કરી રહ્યો છે. તેનામાં એવી ઘણી વિશેષતાઓ છે જે સામાન્ય વાંદરાઓમાં જોવા મળતી નથી. લોકો કહે છે કે રામુ એક સાચા ભક્તની જેમ સવારે સ્નાન કર્યા બાદ પોતાના કપાળે બાલાજીનું તિલક લગાવે છે અને ભગવાનની આરતીમાં ઘંટડી વગાડે છે. સાથે હનુમાન ભક્તોના માથા પર હાથ મૂકીને આશીર્વાદ પણ આપે છે. હનુમાન ચાલીસાના પાઠ દરમિયાન ભક્તોની સાથે સાથે રામુ પણ મંદિરમાં પોતાની હાજરી નોંધાવે છે અને ક્યારેક આરતી કે ભજનમાં નૃત્ય પણ કરે છે. રામુ બંદર બજરંગગઢ મંદિરના ચોકીદાર ઓમકારસિંહના ખૂબ જ નજીક છે. આ બંને વચ્ચે માણસ અને પ્રાણીનો ખૂબ જ સુંદર સંબંધ જોવા મળે છે. ઓમકારસિંહ જણાવે છે કે રામુ 7 વર્ષ પહેલા શ્રાદ્ધ દરમિયાન એક મદારીથી છૂટ્યા બાદ અહીં આવ્યો હતો. જ્યારે રામુ આવ્યો ત્યારે તે ખૂબ જ બીમાર હતો. લોકોએ તેની અવગણના કરી, પરંતુ ઓમકારસિંહે તેની ખૂબ જ સેવા કરી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ઓમકાર અને રામુ વચ્ચેના સંબંધો ગાઢ થતા ગયા. મંદિરના પૂજારીનું કહેવું છે કે મંદિરમાં રામુના પગલા ખૂબ જ શુભ છે. તે બાલાજીના રૂપમાં મંદિરની રક્ષા કરે છે. મારી પાસે આવેલી એક મહિલા ભક્તની સોનાની બુટી ક્યાંક ખોવાઈ ગઈ હતી અને તે ખૂબ જ ચિંતિત હતી, પરંતુ રામુએ તે બુટી શોધીને મહિલાને પરત કરી હતી. મિત્રો, તમે આ ચમત્કારિક હનુમાન ભક્ત વિશે શું કહેવા માગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો. ધન્યવાદ.